સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેક્ટરને લખેલ લેટર મામલો, આવકના દાખલા માટે લાગેલી લાઇનો માટે લખ્યો હતો પત્ર. કુમાર કાનાણી ઝોન ઓફિસ પહોંચ્યા. લખેલા લેટરની કેટલી અસર થઈ તે જોવા કુમાર કાનાણી સ્થળ પર પહોંચ્યા. લેટરને પગલે ત્વરિત કામગીરી શરૂ કરા. મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઓફિસે પહોંચ્યા. લોકોની તડકામાં મુશ્કેલી ના પડે તે માટે મંડપ પણ બાંધી દેવાયો. કુમાર કાનાણીએ મામલતદાર સહિતના અધિકારીઓને સૂચના આપી. કાલે મેં જે કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો, આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોને મુશ્કેલીઓ પડી રહી હતી, લાંબી લાંબી કતારો લાગી હતી, એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ. મારા પત્રની કેટલી અસર થઈ છે, કંઈ સુધારો થયો છે કે કેમ, મારા પત્ર પછી તંત્ર માં કોઈ અસર આવી છે કે કેમ, દોડતું થઈ શકે કેમ, એ જોવા માટે, તપાસ કરવા માટે આજે હું અહીંયા આવ્યો હતો. લોકોને પૂછપરછ કરી છે, લોકોમાં ખૂબ જ સંતોષ છે કે કાલે ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે. આજે મંડપ નખાઈ રહ્યો છે, પાણીની વ્યવસ્થા થઈ રહી છે, બે તલાટીઓ હાજર છે, ચાર આવકના દાખલા માટેની ચાર બારીઓ ખુલી ગઈ છે, જે એક બારી હતી, મામલતદાર પોતે અહીંયા હાજર છે, એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારાઓ થયા છે. સ્ટાફ વધારાયો છે, વ્યવસ્થા ઊભી થઈ છે, હેલ્પલાઇન માટે એક ટેબલ પણ ઊભું કરવામાં આવ્યું છે. લોકોને જો સમજ ન પડતી હોય તો એને સમજ આપવા માટેનું, માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા ઊભી થઈ રહી છે. એટલે મને એવું લાગે છે કે મારા પત્ર પછી તંત્ર દોડતું થયું છે. મામલતદાર સાથે જે મેં વાત કરી છે, લોકોને જે ફોર્મ ભરવાની કટ ઓફ ડેટ છે એ પછી દાખલાઓની જે તારીખ આપવામાં આવે છે તો એમાં સુધારો કરવામાં આવે, લોકોને સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવે, જવાબ દેવામાં આવે, અને લોકોની જે કંઈ તકલીફો આવે, મુશ્કેલીઓ આવે એને સાંભળીને એમાં પગલાઓ ભરીને તાત્કાલિક દૂર થયાના પ્રયાસો કરવામાં આવે.